राजकोट सहित सौराष्ट्रना જિલ્લાઓમાં શનિવારે સવારથી કોવિડશિલ્ડ રસીકરણ અભિયાનનો પ્રારંભ થઈ રહ્યો છે। માર્ચ મહિનામાં રાજકોટમાં પ્રથમ કેસ કોરોનાનો આવ્યો, ત્યારબાદ કોરોનાએ લોકડાઉન, વેપાર ધંધા બંધ કરાવ્યા, કુદરતી જેવા કોપના અનુભવ, લોકો અને સરકારની મજબૂરી, લાજારી વચ્ચે જીવનું જોખમ, અનેક સ્વજનો ગુમાવ્યા લોકોએ અને ખાનગી હોસ્પિટલમાં ફીના નામે લૂંટ જેવા દિવસો બતાવ્યા। હવે શનિવારથી આ કોરોના રાક્ષસ પર પહેલા પ્રહાર જેવી વેક્સિનના ડોઝ હેલ્થ વર્કરોને આપવાનું શરૂ કરવામાં આવશે। 10 માર્ચથી ઊંચા જીવે જીવતા લોકોને આ સાથે જ અગાઉની જેમ રોજિંદુ જીવન જીવવા મળશે એવું નથી, હજુ પણ ઘણા મહિના માસ્ક સહિતના નિયમો પાળવા જ પડશે। રસીકરણ સામાન્ય લોકો સુધી પહોંચે અને સફળ થાય, કોરોના નાબૂદ થાય તે દિવસો હજુ થોડા દૂર છે। ત્યાં સુધી માસ્ક અને તકેદારી જ સુરક્ષા કવચ છે તે પણ ભૂલવું નથી। વેક્સિનેશન નું જે આખું રોલ આઉટ અને વેક્સિનેશન ડ્રાઈવ જે 16 તારીખથી શરૂ કરવાના છે, આખા ભારતમાં શરૂ થવાના છે। એમાં રાજકોટમાં પણ સિટી એરિયા કોર્પોરેશન એરિયામાં 10 સાઇટ અને રૂરલમાં પણ 5 સાઇટ હતા, પણ એમાંથી અમુક સાઇટો એટલીસ્ટ જે શરૂઆતના જે સમારંભ માટે એ ઓછા થઈ ગયેલા છે, 2-4 સાઇટ ડ્રોપ થયેલા છે। કાલે પીડીયુ હોસ્પિટલમાં જે મેઇન ફંક્શન થશે, કોર્પોરેશન વિસ્તારના ફંક્શન છે, એમાં માનનીય મંત્રી શ્રી આરસી ફળદુ સાહેબના અધ્યક્ષસ્થાને એ ફંક્શન અને વેક્સિનેશનની શરૂઆત થશે। રાજકોટ જિલ્લામાં 5 નગરપાલિકા વિસ્તારની રાજ્ય સરકારની સિવિલ હોસ્પિટલોમાં પ્રથમ તબક્કાનું કોરોના રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવશે, જેમાં જિલ્લાની ગોંડલ, જેતપુર, ધોરાજી, ઉપલેટા અને જસદણ તાલુકામાં આરોગ્ય કર્મચારીઓ, તબીબો, નર્સોને કોરોના રસી આપવામાં આવશે। રાજકોટના સેન્ટ્રલ કોલ્ડ સ્ટોરેજ ખાતેથી 5 તાલુકાઓની હોસ્પિટલમાં જરૂરિયાત મુજબનો કોરોના રસીનો જથ્થો મોકલી આપવામાં આવ્યો છે અને -2 થી 8 ડિગ્રી તાપમાન સાથેના ડ્રીપ ફ્રીઝરના રસીને સાચવવામાં આવી છે। વડાપ્રધાન દ્વારા વર્ચ્યુઅલી કોરોના રસીકરણ કામગીરી શરૂ થનાર છે, તેનું પ્રસારણ 5 તાલુકામાં કરવામાં આવશે। કોરોના રસી માટે વેક્સિન સેન્ટર ઉપરાંત રસીકરણ કેન્દ્રમાં જરૂરી તમામ સ્ટાફને સ્ટેન્ડ 2 કરી દેવામાં આવ્યા છે, જ્યાં દરરોજ 1 સેન્ટરમાં 100 વ્યક્તિઓને કોરોના રસી આપવામાં આવશે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 10 કેન્દ્ર પર 100-100 જેટલા હેલ્થ વર્કરોને રસી આપવામાં આવશે। મનપાને હાલ 16,500 ડોઝ મળી પણ ચૂક્યા છે। કેમેરામેન ધીરેન રાઠોડ સાથે હિતેશ રાઠોડ, D9 ન્યૂઝ, રાજકોટ।